पावन पथ पर कोई मुसाफर पान भूली ने भटके छे। संसार रत्ना चक्र जारे आगल बदता अटके छे। जीवन भेदन छेदन करवा आवी चढ़े छे आगंतुक। जाने आव्यो प्रभु नो दूत। आगंतुक 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 भाई कांति कहे भाई शांति। सुन भाई कांति कहे भाई शांति। प्रीत नीरीत कहलारा प्रीत ने पोते भूली जा। शतरंजना रमदारा तारा सोगठा दुश्मन था। भाई कांति कहे भाई शांति। सुन भाई कांति कहे भाई शांति। તને કે છે કાંતિ? એ ચાતો તો તું આવો છો, હું કે ચાતો આવો છો શાંતિ? માફ કરજો, અંદર આવતા આવતા પૂછતા ભૂલી ગયો કે હું અંદર આવી શકું છું કે નહીં. પણ તમે છો કોણ ને પૂતળું લઈને શું બબડ્યા કરો છો? એ તમે હું પૂતળું દેખાઉં છું? અરે હું કાંતિ છું, કાંતિ શાંતિ ના જોડ્યો ભાઈ. હા અને હું શાંતિ, આપને મળીને ખૂબ જ આનંદ થયો. મને પણ. મને બિલકુલ નથી. જો મને અત્યારે બહાર જવાનું છે ને એની મને ખબર છે. તમને કેવી રીતે ખબર પડી? અરે આ તમારો સામાન પણ પેક થઈને પડ્યો છે એટલે બહાર જવાના છો, એ તો સ્વાભાવિક જ છે. હવે તમે ક્યાં જવાના હતા એની અમને ખબર છે. વારુ અને તમે શા માટે જવાના હતા એની પણ અમને ખબર છે. વારુ ભાઈ વારુ, અને અમે અહીંયા શા માટે આવ્યા છે એની પણ અમને ખબર છે. મારે તમારી પાસેથી કશું જાણવું નથી. તમે બંને અહીંથી જાઓ, મારે ઘર બંધ કરવું છે. કાયમના માટે આ ઘર બંધ કરી દેવું છે આકાંક્ષા દેવી? તમને મારા નામની કઈ રીતે ખબર પડી? એ જો તે કહી દીધું ને તો હું તારી સાથે ક્યારેય વાત નહીં કરું હો શાંતિ. ભલે ભાઈ ભલે, આકાંક્ષા દેવી આ ઘર બંધ કરતા પહેલા એટલો તો વિચાર કરો કે એક સીધું સાદું તાળું આ ઘરને હંમેશ માટે બંધ કરી શકશે ખરું? અને એ ઘડીએ નાખ્યું તો આપણે અંદર પુરાઈ જઈશું અને બંધ ઘરમાં એકલા એકલા ગુંબડી જઈશું, કદાચ ઘરી પણ જઈએ શાંતિ. એટલે જ કહું છું આકાંક્ષા દેવી કે બેસો અને શાંતિથી વિચાર કરો આ ઘર બંધ કરતા પહેલા. જો
હું તમને બંનેને કહું છું, હું કોઈ મજાકના મૂડમાં નથી. આપને મારું શું કામ છે જલ્દીથી કહો ને ચાલતા થાવ અહીંથી. ચાલતો તો હું થઈ જઈશ, મારું કામ પૂરું થઈ જાય કે તરત જ, કારણ કે ચાલવાનો મને ખૂબ જ શોખ છે. એ તમને ચાલવાનો શોખ ખરો કે? અજાણ્યા માણસને મને મારવાનો શોખ પણ ખરો? નહીં મારે, નહીં મારે કાંતે, કાંતે નહીં મારે બેટા, નહીં મારે. અજાણ્યા લોકો પરથી મને યાદ આવ્યું, અનિકેત પણ તમારાથી અજાણ્યા જેવો જ થઈ ગયો છે. નહીં અનિકેતને તમે ઓળખો છો? અનિકેતને હું ઓળખું છું, પણ એ મને નહીં, જેમ અત્યારે હું તમને ઓળખું છું, પણ તમે મને નહીં. તમે ક્યાંથી આવ્યા છો અને શું કામ છે મને કહેશો? કામ તો અત્યારે તમારે છે, મારું ગ્લાસ પાણીનો મળશે? તરસ જીભ સુકાઈ ગઈ છે મારી. તમારું ઘર ઘણું જ સુંદર છે, પણ આમાં કશું ખૂટતું હોય એવું નથી લાગતું. આઈ એમ સોરી, માફ કરજો, મારી ભૂલને કારણે તમારો આ ગ્લાસ તૂટી ગયો. કઈ વાંધો નહીં, તૂટેલી વસ્તુઓ પર અફસોસ ન કરાય. અફસોસ તો મને એ વાતનો છે કે મારી એક નાનકડી ભૂલને કારણે આ તમારો ગ્લાસ તૂટી ગયો. જુઓ, તમે જો તમારું સાચું પરિચય ન આપવાનો હો તો પ્લીઝ અહીંથી જઈ શકો છો. જવું તો છે જ મારે, પણ એ પહેલા મારે તમને એક વાત કહેવી છે. હવે શું? પણ જે કઈ કેવું છે એ સ્પષ્ટ ભાષામાં કહેજો, ઉખાણા ન જોઈએ. સ્પષ્ટ ભાષામાં જ કહીશ, સમજવાનો પ્રયત્ન કરજો. આ ઘર છોડીને જવા માટે તમે તમારી બેગ તો તૈયાર કરી છે, અને એમાં તમને લાગતી વળગતી, તમને ગમતી, તમને સ્પર્શ કરી જાય એ બધી જ વસ્તુઓ તમે સાથે લીધી છે, પણ એવી કેટલી વસ્તુઓ તમે ભૂલી ગયા છો આકાંક્ષા દેવી, જેને સાથે લઈ જવી બહુ જરૂરી છે. વળી નવો ઉખાણો શોધી શકાય તો એકાંતમાં બેસીને શોધજો આ ઉખાણાનો જવાબ. તમે કોઈકની સાથે સેવેલા એ પ્રેમાળ સપના, આ ઘરમાં સંતાળેલી ઉષ્મા ભરી તમારા પ્રેમની મહેક, સુખ દુઃખની વાતો, અરે તમારા સૈયારા જીવનની એ સુમધુર યાદો તમે તમે સાથે લઈ જતા ભૂલી ગયા છો. ભૂલી ગયા છો તમારા હૃદયને સ્પર્શ કરી જતો એ શ્વાસ, ભૂલી ગયા છો અંધારામાં તમને રોશની જેવી લાગતી એની તેજસ્વી આંખો, ભૂલી ગયા છો તમે એના સ્મિત સાથે ભરાઈ જતી તમારા જીવનની મીઠાશ. આ સામાન સાથે ભૂલી ગયેલા સામાનને પણ સાથે લઈ જાઓ, જેથી આ ઘર સંપૂર્ણ રીતે ખાલી ખમ થઈ જાય. હાકમ સાથે આવજો તો નહીં કહું, કારણ કે મને ખાતરી છે કે હું જ પાછો આવીશ. માટે જય શ્રી કૃષ્ણ. What a beautiful sunrise. It's really beautiful, Akanksha. Aabe hoop surya doryo chhe. Darjeeling ma jane dur thi surya de jota hoy ne, evu lage chhe. Yes, beautiful. Aaj na yug ma aavo surya de to matra kalpana ke chitro ma saro lage ne. Yes, beautiful. Aaj ni vipattiyo ne taklifo ma surya pote j kalo padi gyo chhe. To aavo sundar to e chitro ma j lage ne. આજે લોકોના લોહી શોષાઈ રહ્યા છે, આશાનું કોઈ કિરણ દેખાતું નથી, ત્યારે આવા સુંદર કિરણો તો ચિત્રોમાં જ દેખાય નહીં. પણ એક મહેરબાની કરશો, આજ સૂર્ય ઉદયને કાળો કરીને પછી ગેલેરીમાં મૂકજો, તો લોકોને પણ આજની વાસ્તવિકતા સમજાશે. પણ એક મહેરબાની કરશો, આજ સૂર્યોદયને કાળો કરીને પછી ગેલેરીમાં મૂકજો, તો લોકોને પણ આજની વાસ્તવિકતા સમજાશે. આકાંક્ષા, આ લગાડવું જરૂરી છે? હા, આજ તો છે.
આજની વાસ્તવિકતા. આકાંક્ષા, આકાંક્ષા, ક્યાં છે મારો ડબુ બેટો? ક્યાં છે બેટા ડબુ? આજે હું બહુ ખુશ છું, બહુ ખુશ છું. અરે તે પુરવાર કરી આપ્યું કે તું મહાન ચિત્રકાર છે. તારા સુરદેના પેન્ટિંગ ને એવોર્ડ મળે છે બેટા. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય ચાઇલ્ડ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. કંગ્રેચ્યુલેશન્સ આકાંક્ષા. આવ ખુશાલી આવ. અમદાવાદ દરેક પેપરની હેડલાઇન્સમાં તારું નામ ચમકી રહ્યું છે. ખરેખર મારે આભાર તો એનો માનવો જોઈએ જેને મને સાચા ચિત્રની સમજ પાડી. પણ એને શોધવું ક્યાં? હેલો હેલો, હું અંદર આવી શકું? અરે આવ અનિકેત. હેલો સર. મંઝિલ તરફ જનાર રસ્તામાં દિશા બતાવતા પાટિયાનો આભાર કોઈ નથી માનતો. ઓફ કોર્સ, મેન ઓફ ધ મેચ નો અવોર્ડ ક્રિકેટર ને મળે, કોચ ને નહીં. કેમ પપ્પા? તમારી પાસે તો કળા છે, મારી પાસે તો કસબ પણ નથી. મેં દોરેલું ચિત્ર હોય ને તો નીચે લખવું પડે કે શેનું છે. તમે અહીં? હું અંદર આવી શકું? હા. અથડાય ને, અથડાવું જ પડે. અમીરીમાંથી ગરીબીમાં આવો ને ત્યારે આવું જ થાય છે. હું પણ દરરોજ અથડાવું છું. તે દિવસે આભાર માનવાની પણ તક ના આપી એટલે આજે આવું પડ્યું. એમાં આભાર શાનો? કેમ, મને એવોર્ડ મળ્યો એનો? જીવનની વાસ્તવિકતા છે. વાસ્તવિકતા? ડબ્બુ બેટા શબ્દ બોલવા બહુ સહેલા છે, પણ એ વાસ્તવિકતા ચિત્રોમાંથી બહાર નીકળી તારા જીવનમાં આવશે ને ત્યારે ભૂખની ભૂતાળ બની તારે ભરખી જશે. મેં નિર્ણય કરી લીધો છે. તું દરેક નિર્ણય ભૂતાળ મને છે, અને તારી દરેક જીત તારી ઉપરની મમતાને કારણે હું માની લઉં છું. પણ આ વખતે નહીં બને. સમાજમાં આપણો મોભો, આપણી પ્રતિષ્ઠા. નહીં ડબ્બુ, નહીં બને. પપ્પા,
હું લગ્ન કરીશ તો અનિકેત જોડે જ. તું મારો નિર્ણય પણ સાંભળી લે કે તું જો અનિકેત સાથે જ લગ્ન કરવાની હોય તો તારા માટે આ ઘરના દરવાજા કાલના બંધ છે. આકાંક્ષા, મારા ઘરના દરવાજા બંધ થતા તારે દરવાજે ઊભી છું. પણ એ કેમ બને? મેં નક્કી કરી લીધું છે અનિકેત, આપણે પરણી જઈએ. આટલી ઉતાવળ શા માટે? હું કોઈ ઉદ્યોગપતિ નથી, મામૂલી કર્મચારી છું. આમાં અમીરી કે ગરીબીનો સવાલ જ નથી. હું મારો સામાન લઈને આવી છું. પણ આ ગરીબીમાં તારાથી રહેવાશે નહીં. તારા મોજ શોખ, તારી ઈચ્છાઓ અહીંયા પૂરી નહીં થાય. તારો આમ ગવાશે. એવું નહીં બને. મેં બધું વિચારીને જ નિર્ણય લીધો છે. આપણે આજે જ પરણી જઈએ. નોકરી અને પૈસાની તને જરૂરત છે. એક સલાહ આપું, નોકરી નહીં ખુમારી છોડી દે. જેને તમે ખુમારી કહો છો એ અમારી દોલત છે, એને તમારી નોકરી પણ નહીં ખરીદી શકે. આકાંક્ષા, તને ન ફાવતો હોય તો ધોઈ આપું. તું આ તો કર, એટલે કપડાં જલ્દી ધોવાઈ જશે. પેલા સાબુ લગાડ, પછી બ્રશ કર, પછી ધોકો મારજે. અનિકેત, મેં વાતો કરવાનું કહ્યું એટલે કપડાં ધોવાની વાત નહીં. આકાંક્ષા, મને એક સરસ મજાની નોકરી મળી જાય ને તો આ તારી બધી તકલીફો દૂર કરી દઉં. તને એવી આનંદમાં રાખીશ ને કે તને કોઈ વાતની ખોટ નહીં હોય. ને તું સાથે હોય એટલે મારી બધી ખોટ પૂરી. આકાંક્ષા, એક વાત માનવી પડશે. મારી દરેક સમસ્યાની સામે તારી પાસે એક સુંદર જવાબ હાજર જ હોય છે. એ અનિકેત, આ પહેલી વાર કપડાં ધોવાનો અનુભવ છે ને, મને હંમેશા યાદ રહેશે. પેલો ધોકો મારતા પહેલા મને બહુ ડર લાગતો તો બોલ, તો વાંધો જ ના આવ્યો. જો કેટલા સરસ કપડાં. તમે અહીંયા શું કરો છો? હું કઈ નથી કરતો, હું તો બરફ કરું છું. પણ તમારા માટે પત્ર આવ્યો છે. પત્ર? હા, પણ મેં વાંચી લીધો છે. શું? તમને નોકરી માટે બોલાવ્યા છે. નોકરી? હે? હા, ઓલ ધ વર્સ્ટ. તમારું કામ થઈ ગયું? હા. હવે તમે જાઓ. જોયું આકાંક્ષા, નોકરી માટે કાગળ આવ્યો છે. યસ સર, મિસ્ટર અનિકેત મહેતા આવ્યા છે. સેન્ડી મેન. મિસ્ટર અનિકેત મહેતા. કમ ઇન સર, કમ ઇન. મિસ્ટર અનિકેત મહેતા જી, પ્લીઝ સિટ ડાઉન, બેસો. થેન્ક યુ સર. આઈ હેવ બીકમ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. અને બેકાર પણ છો કેમ? પણ સર, તમારી મહેરબાનીથી નહીં રહું. હું તમારા પર મહેરબાની શા માટે કરું કેમ? હું કંઈ સમજો નહીં સર. ખબર છે મને,
તમે ના સમજો એની મને ખબર છે. તમે અહીંયા આવ્યા એ પહેલાની આસિસ્ટન્ટ મેનેજરની નોકરી માટે આવ્યા છો કેમ? પણ મિસ્ટર અનિકેત મહેતા, અત્યારે તમારું ઘર કઈ રીતે મેનેજ થઈ રહ્યું છે એની તમને ખબર છે? એ મારો અંગત પ્રશ્ન છે, આપ મારો ઇન્ટરવ્યુ લેશો? રોબ બહુ સારી રીતે કરી શકો છો મિસ્ટર અનિકેત, ઇન્ટરવ્યુ આપવો છે ને? જી, કારણ કે આ નોકરી માટેની બીજી જરૂરિયાત પણ મારી પાસે છે જ. આ રહ્યો મારો બાયોડેટા. બાયોડેટા છે મારી પાસે મિસ્ટર અનિકેત, તમારો બાયોડેટા મારી પાસે અપ ટુ ડેટ છે. મારો પહેલો સવાલ, પત્નીને ખુશ કરવા માટે માણસ પાસે જો પૈસો ન હોય તો ચોરી કઈ રીતે કરવી? આપ મારી મજાક કરી રહ્યા છો સર? નોકરી ના મળે તો બાળક પેદા કરશો કે નહીં? એ મારો અપમાન છે. ભૂખે મરવાનો વારો આવે તો પોતે ભીખ માંગશો કે પત્ની અને બાળક પાસે ભીખ મંગાવશો? અત્યારે તમારી ઉંમર જોઈને અટકી ગયો મેં તો મારો હાથ. કોઈને જમવાનું આમંત્રણ આપીને એની થાળીમાં થૂંકી દેવું તો તમારો રિવાજ જ છે ને? રિવાજ નહીં મિસ્ટર અનિકેત, પણ જબરજસ્તી આવી ચડેલા અણસમજુ મહેમાનનું સ્વાગત અમે આ રીતે કરીએ છીએ. બહુ મોડો ખ્યાલ આવ્યો. મારે સમજી લેવું જોઈતું હતું કે આવા પ્રકારની હલકી મજાક માત્ર મિસ્ટર નવનીત રાય જ કરી શકે છે. મારે સમજી લેવું જોઈતું હતું કે પોતાની દીકરી પાસેથી ભીખ માત્ર નવનીત રાય જ મંગાવી શકે છે. અને મારે સમજી લેવું જોઈતું હતું કે પોતાના સંતાનને રસ્તે રઝળતા માત્ર નવનીત રાય જોઈ શકે છે. માત્ર નવનીત રાય. એક વાત સાંભળી લેજો કે હવે ભૂખે મરવું પડે કે ભીખ માંગવી પડે, પણ આ અનિકેત તમારી સામે માથું નહીં ચુકાવે. અરે નહીં માથું ચુકાવો તો તૂટી જઈશ છોકરા. અને એ વખત આવીને મને કહેતો નહીં કે મારા તૂટી ગયેલા ટુકડાને સાંધી આપો. હવે તો બચ્ચા જ્યાં જ્યાં તું જઈશ ને ત્યાં તારી સામે આ નવરી ત્રાય બેસેલો હશે. માત્ર આ નવરી ત્રાય, સમજો બચ્ચા? પ્રીત ની રીત કહેનારા પ્રીત ની પોતે હું જાણ શતરંજના